એમાં એક જણો બીમાર પડી ગયો, થાકી ગયો, હવે એક જણાની જરૂર પડે. ભરતજી મળી ગયા. ભરતજી જ્યાં મળી ગયા ને તો ભરતજીને કીધું કે ચાલો પાલકી ઉઠાવવાની છે. ભરતજી કે આલો, એમાં ભરતજીનું શરીર આ રુષ્ટ પુષ્ટ શરીર, હો ભરતજીનું કાળી જનો એકદમ કાળી પડી ગઈ છે, પણ મોઢા ઉપર તેજ દિવ્ય છે. ભરતજી કીધું સારું, કોનો ભાર કેને ભાર, હાલો. ભરતજી તો પાલકી ઉઠાવીને જાય છે, પણ ભરતજી ચાલે છે કેવી રીતના, નીચે જોઈને. અને નીચે જોવે તો નીચે જેવું કાંઈક કીડું મકોડું કાંઈક પણ આવે ને એટલે ભરતજી લગાવે ઠેકડો, અને ઓલો પાલકીનો દંડો લાગે ઓલા રાજાને. અને રાજા વારંવાર કે આ કોણ છે, આને ખબર નથી પડતી આ કોણ છે. અને જ્યાં આવું બે ત્રણ વખત થયું અને પાલકી ઊભી રખાઈ ગઈ અને રાજા નીચે ઉતર્યો અને કહે છે કે તને મૃત્યુનો ભય નથી લાગતો? હું રાજા છું, હું તને મૃત્યુદંડ આપીશ, હું તને મૃત્યુદંડ આપીશ. ભરતજીને થયું કે બે જન્મથી બોલ્યો નથી, મૂંગો જ છું, એક શબ્દ પણ નથી બોલ્યો, પણ હવે બોલવું પડશે. કેમ? આ રાજા જ્ઞાન લેવા માટે જાય છે, અને જ્ઞાન મારા વાલા અહંકારના ઘોડે બેહીને જ્ઞાન ન લેવાય, જ્ઞાન લેવા માટે નીચે બેસવું પડે. ક્યાં બેસવું પડે? નીચે. જ્ઞાન કેવલ ને કેવલ નિવેદન કરવાથી, આત્મનિવેદન કરવાથી જ્ઞાન મળે, એમને જ્ઞાન ન મળે. આપણે માથે બેહીને જ્ઞાન લેવા જઈએ ને તો જ્ઞાન એમ ન મળે. એટલે ભરતજીને થયું કે આની અંદર એટલો બધો અહંકાર છે, અને જ્ઞાન કઈ રીતે મળે? એટલે ભરતજીએ કીધું કે ભાઈ, તું મને ક્યારનો એમ કહે છો કે હું તમને દંડ આપીશ, હું તમને મૃત્યુદંડ આપીશ, હું તમને મારીશ, હું રાજા છું, રાજા છું. તું કોને દંડ આપીશ? કોને દંડ આપવાનો? આ શરીરને. તું આત્માને દંડ ન આપી શકે, તું આત્માને મારી ન શકે, કારણ કે આત્મા તો અમર છે. આત્મા કોઈનો મરતો મરતો નથી. આત્મા દાસ નથી, આત્મા રાજા નથી, આત્મા મિત્ર નથી, આત્મા તો કોઈ નથી, આત્મા તો અમર છે. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. હે રાજન, આત્માને કોઈ મારી ન શકે. શરીર અને આત્માને અલગ કરી દીધા. હા, તું ક્યારનો રાજા રાજા કરે છે તો તું રાજા એટલા માટે છો કે તારી પાસે આ રાજાનો પોશાક છે, તારા માથા ઉપર આ રાજાનો મુગટ છે, આ તારા માથા ઉપર ઉતારી નાને મુક એ રાજા, એના માથાથી ઉતારી નાને મુક એ રાજા. આ તારું શરીર રાજા છે મારા વાલા, આત્મા રાજા નથી, આત્મા પ્રજા નથી, આત્મા દાસ નથી, આત્મા સ્વામી નથી. આત્મા તો અલગ છે, અને તું ક્યારનો એમ કે છો કે હું તને દંડ આપીશ? તું દંડ આપી શકે જરૂર, પણ કેવલ મારા શરીરને, મારા આત્માને. અને જ્યાં આવી વાત કરી ને તો રઘુગણ રાજા ધ્રુજી ગયા. ઓહો, આ કોણ છે? આ કોઈ અવધૂત છે કે જે આત્મા અને શરીરની ભિન્નતાની વાત કરે છે? એટલે તરત જ બે હાથ જોડી દીધા કે બાપજી, આપ કોણ છો? આપ પેલા મને પરિચય આપો, કારણ કે હું આપને ઓળખી ન શક્યો. હું જેની પાસે જ્ઞાન લેવા જાઉં છું એ કપિલ ભગવાન તો નથી ને તમે? તો કે ના, હું એ કોઈ નથી. પેલા તું એ બતાવ કે તું તારી મને ઓળખ આપ કે તું કોણ છો. એટલે વરી બોલ્યો કે તમે મને નથી ઓળખતા, હું રઘુગણ રાજા. રઘુગણ રાજા? ક્યાંનો રાજા? તો કે સૌવીર દેશનો રાજા, અને આ મારો કેવડો મોટો સૌવીર દેશ, અને ન્યાનો હું રાજા છું. સૌવીર દેશ ક્યાં આવ્યો તારો સૌવીર દેશ? ભરતજીએ શું પૂછ્યું? આ તારો સૌવીર દેશ ક્યાં આવ્યો? તો કે આ આટલો મોટો સૌવીર દેશ તમને નથી જતો, આપણે આવું જ કરીએ. આપણે શું કરીએ છીએ? આપણે પણ આવું જ કરીએ છીએ. મારા વાલા, ભગવાનની કૃપાથી જો આપણે નાનકડું એક બંગલું થઈ જાય ને, આ મારો બંગલો જોયો, એક સારું મકાન થઈ જાય નાનકડું, એક નાનકડું બંગલું થઈ જાય તો આ મારો બંગલો એમ કરીને બાયને ભૂંગરા કાઢીએ આપણે. આ મારું છે, મારું છે, મારું છે. મારા વાલા, એક નાંદરકાની અંદર નાનકડું હારુંથી મકાન જડી જાય, અને એમાં આપણે કેટલો બધો અહંકાર કરીએ કે આ મારો છે, આ મારો બંગલો છે, મારો બંગલો છે. અને તરત જ ભરત મહારાજે ભવાટવીનું વર્ણન કર્યું. શેનું વર્ણન કર્યું? કે હે રાજન, ભવાટવીનું વર્ણન. હવે આમાં મને તારો દેશ ગોતી દેજે હો સૌવીર. ભરતજીએ શું કીધું? તારો સૌવીર દેશ જટી જાય ને તો તું મને આમાં ગોતી દેજે, ચલ. અને ભરતજીએ શું કીધું? કે જો જોઈ લે આ બધું કેવું છે. તો કે આ પૃથ્વી છે, આ પૃથ્વીની નીચે
અતલ વિતલ સુતલ રસાતલ મહાતલ અને પાતાલ છે. એ પાતાલ ની નીચે વિરજા નદી છે. એ વિરજા નદી થી ઉપર 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 ચાલ. એટલે પેલા આવે છે ભૂલોક. એ ભૂલોક ની ઉપર ભુવરલોક, એની લોક મહરલોક, એની ઉપર તપલોક, એની ઉપર સત્યલોક. આ સત્યલોક ની ઉપર બ્રહ્મલોક છે. આ બ્રહ્મલોક ની બાજુમાં સૂર્યલોક છે. આ સૂર્યલોક ની બાજુમાં યમપુરી છે. એ યમપુરી ની બાજુમાં પિતૃલોક છે. આ પિતૃલોક ની બાજુમાં પાછો ઉપર એક બીજી યમપુરી છે. એની ઉપર પાછું સ્વર્ગ છે. એ સ્વર્ગ ની ઉપર બ્રહ્માજી નો લોક છે. આ બ્રહ્માજી ના લોક ઉપર પાછો સત્યલોક છે. આ સત્યલોક ની ઉપર વૈકુંઠ છે. વૈકુંઠ ની ઉપર આદિ વૈકુંઠ છે. એ આદિ વૈકુંઠ ની ઉપર પાછો ભગવાન નો એક પરમ ધામ છે. અને એની ઉપર ગવલોક ધામ છે. આવા કરોડો બ્રહ્માંડ છે. આ કરોડો બ્રહ્માંડ માં હવે ગોતારો સુવીર દેસાઈ નથી જડતો મહારાજ. એ કરોડો બ્રહ્માંડ નો માલિક એમ નથી કેતો કે મેં આ બનાવ્યું, આ મારું છે, અને તું અવડુકડું સોવીર દેશ લઈને ફરસ અને પાછો એમ કેસ કે આ મારો છે. આપણે આવું કરીએ મારા વાલા, સમજા? આ નાનકડું એક નાંદરખું હોય અને એની અંદર રહેતા હોય, નાનકડું એક બંગલું હોય અને એમાં મારો બંગલો, તારો બંગલો કપાત. ઈ જે એમ કહે ને કે આ મારો બંગલો છે, એને દુનિયાનો નકશો બતાવવાનો. શું બતાવવાનો? દુનિયાનો નકશો. અને આ દુનિયાના નકશામાં આપણે ગોતવાનું, પેલા દુનિયાના નકશામાં ભારત ગોતવાનું. ભારત કેવડું હોય? દુનિયાના નકશામાં ભારત કેવડું લાગે? અવડું. અને એ ભારતને ગોતવાનું દુનિયાના નકશામાં, અને એ ભારત ગોતતા ગોતતા પાછું એમાં ગુજરાત ગોતવાનું. હવે એ ભારતના નકશો, ભારતનો નકશો જો આટલો લાગતો હોય તો એમાં ગુજરાત કેવડું લાગે? અવડું. હવે એ ગુજરાતમાં શું ગોતવાનું? ગુજરાતમાં પાછું સૌરાષ્ટ્ર ગોતવાનું. એ સૌરાષ્ટ્રમાં આમથી ફરતા ફરતા નીચે આવતા 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 રાજકોટ જિલ્લો, ત્યાંથી નીચે આવતા આવતા જુનાગઢ જિલ્લો, અને જુનાગઢ જિલ્લો ગોતતા ગોતતા તમારું માણાવદર તાલુકો ગોતવાનું જણે. અને એ માણાવદર તાલુકામાં પાછું નાંદરખું ગોતવાનું જડી જાય ગોતો. અને આ મારું છે, મારું છે, મારું છે, મારા વાલા. કેટલો અહંકાર કરશું? ગર્વ કયો આ છે ને? આપણને મારે છે આપણો અહંકાર. અને જ્ઞાન આનાથી મળતું નથી મારા વાલા. જ્ઞાન આમ મળે નહીં. અને એટલા માટે આ ભવાટવીનું વર્ણન અહીંયા કર્યું ભરતજીએ કે સાંભળે રાજન, જ્ઞાન આમ ન મળે. રહુ ગણે તત્તપસા ન યાતિ. કોઈ પણ પ્રકારના તપ દ્વારા, વેદ દ્વારા, શ્રુતિ દ્વારા જ્ઞાન ન મળે. જ્ઞાન કઈ રીતે મળે? વિના મહત્પા દરજો વિશેકમ. હે રાજન, મહત્પુરુષોના ચરણની રજ જ્યાં સુધી આપણા માથા ઉપર ન પડે ને મારા વાલા, ત્યાં સુધી જ્ઞાન ન મળે. મહત્પુરુષોના ચરણમાં બેસો. જે ઉત્તમ પુરુષો છે, જે શ્રેષ્ઠ છે, જે શ્રેષ્ઠીય છે, એના ચરણમાં બેસો. અને એના ચરણની રજ જ્યારે આપણા માથા ઉપર પડે ને, ત્યારે આપણી અંદર જ્ઞાન આવે. અને જ્ઞાન મેળવવાનો આ સીધામ સાદો રસ્તો છે. એના વગર જ્ઞાન ન મળે. અને એટલા માટે હું ભવાટવીનું વર્ણન કર્યું, પછી નરકોનું વર્ણન કર્યું. નરકા નામ ભગવનમ કી દેશ વિશેષઃ. 27 પ્રકારના નરક છે. અને આ નરક શેના માટે છે? મનુષ્ય જે કાંઈ પણ કર્મ કરે છે અને એ કર્મ નહીં બંધન, અને જે એને કર્મનું બંધન લાગે છે અને એને ભોગવવા માટેની જે સજાનું જે ઠેકાણું છે એનું નામ છે નરક. આપણે કોઈને જાવું છે? હા કે ના જાવું છે? તમે નહીં બોલો તો હું બોલી નાખીશ. જવું હોય તો કયો? તો જવું નથી તો પછી સાંભળવું હું કામે? હે, નરકમાં જવું નહીં તો પછી નરકને શું સાંભળવા આપણે? નરક બહુ ભયંકર યાતનાઓ છે. આની યાતનાઓ બહુ ભયંકર છે. એટલા માટે કર્મ કરવામાંનું ધ્યાન રાખો મારા વાલા. કર્મ કરતા કરતા બહુ ધ્યાન રાખો. પરમાત્માનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો મારા વાલા. ભગવાનના નામની આદત પાડો. હે રસના, હે જીવવા, તું ભગવાનના નામની આદત પાડ. જીવવે પીબસ્વા, એને રોજને માટે એક આજ્ઞા કરો, રોજને માટે હુકમ કરો કે હે જીભ, તું ભગવાનનું નામ લે, ભગવાનનું નામ લે. નકર અંત સમય યાદ નહીં આવ્યો, અને જો અંત સમય યાદ નહીં આવ્યું ને તો જિંદગી બગડી જાય મારા વાલા. આખું જવતર બગડી જાય અને મરણ બગડી જાય. એક વાત યાદ આવી, કહી દઉં.
કહી દઉં ને, આમ તો વાત છે બહુ, પણ કહી દઉં એટલે તમને બાંધો. આવું એક નાંદરખા જેવું નાનકડું ગામ, તમારું નહીં હોય, તમારે જેવું હોય, આવું નાનકડું ગામ, એમાં એક બાપા, એ બાપાને ચાર દીકરા એક દીકરી, પાંચ સંતાનો, અને એ પાંચ સંતાનો અને બાપાએ જિંદગીભર કાંઈ કર્યું નહીં, જિંદગીભર ચોરાનો ઓટો છે ને લીહો કર્યો, ખાલી શું કર્યો, લીહો કર્યો, બીજું કાંઈ કર્યું નહીં, હારા કામ કાંઈ કર્યા, અરે કાંઈ કર્યા નહીં, ઓહો જિંદગીભર ગંજીફો કૂટ્યો, બીજું કાંઈ કર્યું નહીં. છોકરાઓ બિચારા હારા, છોકરાઓ ડાયા, સમજા, અને બાપો છેલ્લે પડ્યો પથારીએ. તું ભગવાનનું નામ ન લે કોઈ વાતે, ઓલા છોકરાઓ બિચારા હડબડાવે ને કંઈક કહો, એ બાપા ભગવાનનું નામ લ્યો, એ બાપા ભગવાનનું નામ લ્યો, એ બાપા ભગવાનનું નામ બોલ. પણ બાપો લે નહીં હો, ભગવાનનું નામ ન લે, કણ કર્યા રાખે ખાલી, સમજા, ભગવાનનું નામ ન લે. છોકરાઓ આમ હડબડાવે ને તો આમ નેવા તણે, કોણ, ઓલા છોકરાઓ બિચારા કંઈક મહેનત કરે, કઈક ફોટા રાખે, કઈક કરે, એ બાબા ભગવાનનું નામ બોલ. અને છોકરાઓને બિચારાઓને એમ કે એક વાર એ ભગવાનનું નામ જો બોલી દે ને તો આ બાપનો ઉદ્ધાર થઈ જાય, નહીતર આ અસદગતિએ જાહે આ મરી જાહે. બાપુ બિચારા બહુ પ્રયત્ન કરે, બાપુ કોઈ વાત ભગવાનનું નામ ન લે. એમાં છોકરાઓને યાદ આવ્યું, સમજા, કે આપણે અહીં ફુવા હાવ કોઠડીમાં જ છે નજીક, અને એનું નામ છે હરિફુવા, સમજા, એટલે નજીકમાં હોય ને ગામડું કોઈ હોય, એમ તમારું જ નહીં એમ, સમજા, એટલે એની બાપાની એક દીકરી હતી, સમજા, અને એ દીકરી, એ બાપાએ દીકરી જ્યાં પરણાવી હતી ને, એ પટેલનું નામ અહીં છે હરિ પટેલ, હા હરિફુવા. તો છોકરાઓને એમ થયું કે હરિફુવાને બોલાવો, અને હરિફુવાને હામાં ઊભા રાખીએ ને બાપો જોઈને જો ખાલી એમ કે ને કે હે હરિ, તોય આ બાપાનું ઉદ્ધાર થઈ જાય, કારણ કે એનું નામ જ હરિ છે, હરયતિ જે સર્વ દુઃખાન કષ્ટાન હરયતિ, એ હરિ પરમાત્મા છે. એટલે છોકરાઓને બિચારાને થયું કે ફોન કરો અને લગાડ્યો ફોન હરિફુવા, બાપા બાપા જવાના છે જલ્દી આવી જજો. હરિફુવા બિચારા ક્યારા બાંધતા હતા ત્યાંથી દોડ્યા, હાલો હાલો એ કે બાપા વજા જવાના છે, ઘેરે ગયા, ઘેરે લીધા, ઘરના ને ભેગા લીધા, એ બાપાની દીકરી એને તો લેવી પડે ને, કે બાપા હવે જવાની તૈયારીમાં છે, હાલો. તો બે માણસ આવ્યા બિચારા છોકરાઓની પાસે, શું થયું એ ક્યાં, છોકરાઓએ વાત કરી, એ કે ફુવા આ જિંદગીભર આણે કાંઈ કર્યું નથી, એ વાત એ સાચી, તમે હામાં ઉભા રહ્યો અને જો કદાચ તમને જોઈને એમ કહે કે હે હરિ, આ તો હરિ, તો આનો ઉદ્ધાર થઈ જાય, આને જિંદગીભર ભગવાનનું નામ નથી લીધું, બાકી એ વાત એ સાચી, હાલો કરો ટ્રાય. રાયકા ફુવાને હામાં ઉભા અને બાપાને હડબડાવ્યા, એ બાપા બાપા, એ બાપા ઉભા થાવ, જુઓ આ તમારી સામે કોણ ઊભું, બાપાને કેટલી વાર હડબડાવ્યા, એ બાપા આંખું ખોલો આ જુઓ તમારી સામે કોણ ઊભું, આમ જ્યાં ત્રણ ચાર વાર આમ બાપાને હડબડાવ્યો ને વરી ને હતા, કોણ કરીને વરી ઘડીક થયું, તો કે આ તમારી સામે જુઓ, વરી છોકરાઓએ કીધું કે આ જુઓ તમારી સામે કોણ ઊભું, આનું નામ બોલો, આ કોણ છે, આ કોણ છે, અને વરી બાબાએ નેવા તાણીને કીધું, લે અરે આ તો આપણી કારીનો વાર, અરે નખો ચાલે બાપા, ભણનો દીકરો તોય હરી ન બોલ્યો. હે રસના, આપણી જીવવાને આદત પાડો મારા વાલા ભગવાનના નામની, અને જો અત્યારથી આદત નહીં પાડીએ તો છેલ્લે નહીં આવે યાદ, અત્યારથી એને આદત પાડો, હો, અને નહીતર પછી આ કારે નવર જેવું થાય મારા વાલા, નહીતર ભગવાનનું નામ યાદ નહીં આવે. હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, અમારો
राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा जीवन धन राधा 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 जीवन धन राधा 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 जीवन धन राधा 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 श्री राधा श्री राधा जीवन धन राधा 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 जीवन धन राधा 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 हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा परम धन राधा 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 परम धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 परम धन राधा 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 धन राधा 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 परमात्मा नु नाम बोलो અને એટલા માટે જ આ છઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ લીલા છે. શું છે? પુષ્ટિ લીલા. અને જેની અંદર ત્રણ પ્રકરણ છે. શ્રી મહાપ્રભુજી ત્રણ પ્રકરણ બતાવે, નામ, ધ્યાન અને અર્ચન. અને પહેલા વહેલા કૃપા થઈ નામ દ્વારા, એ નામ દ્વારા કૃપા થઈ કોના ઉપર? અજામિલ નામના બ્રાહ્મણ ઉપર. આ અજામિલ બ્રાહ્મણ કેવો હતો? અજામિલ બ્રાહ્મણ કર્મનિષ્ઠ બ્રાહ્મણ હતો, વેદ વેદાંતિ બ્રાહ્મણ હતો. એક વખત જંગલમાં કાષ્ટ લેવા માટે ગયો, સમિધ લેવા માટે ગયો, અને એક હીન જાતિના પુરુષ અને સ્ત્રીને કામ ક્રીડા કરતા જોયા અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એ જ ગણિકાને ઘરમાં લઈ આવ્યો, એની જોડે રીધો, અને એની જોડે રહેતા 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 નવ દીકરા એ ગણિકાથી થયા અજામિલને. અને દસમું બાળક જન્મવાનું છે. એના ગામની અંદર સંતો પધાર્યા, ઋષિઓ પધાર્યા, અને આ ગણિકાએ ભોજન કરાવ્યું એને. અને ત્યારે ઋષિઓએ કીધું, સંતોએ કીધું કે હે બેટા, આ તારા દસમા દીકરાનું નામ નારાયણ એવું રાખજે. અને ત્યારે આ દસમા દીકરાનું નામ નારાયણ રાખ્યું. હવે અજામિલનો આ નાના નાનો દીકરો, અને નાનો દીકરો વાલો હોય એટલે કઈ પણ કામ હોય એ નારાયણ, એ નારાયણ, એ નારાયણ, એ નારાયણ અહીંયા આવજે, એ નારાયણ આ કરજે, એ નારાયણ આ કરજે. આમ નારાયણ 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 કરતા કરતા આ અજામિલનો અંત સમય આવી ગયો. અને યમના દૂતો આવ્યા, અને યમના દૂતોએ ગળાની અંદર ફાસણો નાખ્યો, અને જા ગળાની અંદર પાસ નાખ્યો, અને તા આ નારાયણના મોઢામાંથી ઓલો વાલો દીકરો હતો ને એટલે નામ નીકળ્યું હે નારાયણ. અને એ આર્ત્ર ક્યાં ગયો? ઓહો હો, ગૌલોક સુધી પહોંચ્યો આર્ત્ર. અને ભગવાને પોતાના પાર્ષદોને મોકલ્યા કે જાઓ આને બચાવી આવો, આ મારો જીવ છે. અને ભગવાનના પાર્ષદો આવ્યા, આ યમના પાસમાંથી નારાયણને છોડાવ્યો. ઓલા યમના દૂતો યમરાજને જઈને ફરિયાદ કરે છે કે હે યમરાજજી, પેલા તો તમે અમને એ કહો કે સત્તા કોની ચાલે, તમારી કે કોઈ બીજાની? એટલે યમરાજે કીધું કે ખાલી સત્તા મારી નથી ચાલતી, સત્તા તો શ્રી ગોવર્ધન ધરણની ચાલે છે, ભગવાનની જ ચાલે, સત્તા મારી ન ચાલે. પણ તો તમે અમને ધર્મ બતાવો, હવે નિયમ બતાવો. એક બાજુથી તમારો એવો નિયમ છે કે જે દુષ્ટ હોય, જે દુરાચારી હોય, જેને જિંદગીમાં ભગવાનનું નામ ન લીધું હોય એને લઈ આવવા. અને આ અજામિલ તો આવો છે, એ બ્રાહ્મણ હતો છતાંય પોતાના બ્રાહ્મણત્વને નષ્ટ કરી નાખ્યું, અને છતાં ભગવાન એને લઈ ગયા.
એટલે ત્યારે યમરાજ કહે છે કે એ ભગવાનની વિશિષ્ટ કૃપા છે અને એટલા માટે આ લીલાને પુષ્ટિ લીલા કહેવાય છે. પુષ્ટિ માને ખાલી પુષ્ટિ એટલે કૃપા નહીં, ખાલી કૃપા નહીં, જેમાં ભગવાનની વિશિષ્ટ કૃપા ભરેલી છે. જીવની કોઈ લાયકાત નથી અને છતાં ભગવાન એની ઉપર કૃપા કરે એનું નામ છે પુષ્ટિ. પોષણમ તદ અનુગ્રહ. આપણી કોઈ લાયકાત નથી, નકર આપણી લાયકાત શું? આપણી કોઈ પણ પ્રકારની લાયકાત છે? આપણામાં કાંઈ છે? આપણી કોઈ લાયકાત નથી અને છતાં બ્રહ્મ સંબંધની દીક્ષા મને તમને છે. તમે જગાડો ત્યારે જાગે, તમે પોઢાડો ત્યારે પોઢે, તમે સવારમાં ચાર વાગ્યામાં તમારે કામ છે એટલે સવારના ચાર વાગ્યામાં તમે જગાડો, જાગીએ તો જાગી જાય. આપણે નવરા છે તો હવારે 10 વાગે જગાડીએ, જાગીએ બ્રજરાજ કુંવર કમલ કોષ ભૂલે. 10 વાગે ભીડાઈ ગયા હોય કમલ, ખીલે નહીં. અને તોય ભગવાન તમે જગાડો ત્યારે જાગે, તમે સુડાવો ત્યારે સુઈ જાય, તમે જે ખવડાવો એ ખાય. આપણે જેમ કહીએ એમ આપણા ઘરની અંદર કરે છે. આનું નામ છે પુષ્ટિ, આનું નામ છે કૃપા. આ ભક્તિ માર્ગ છે મારા વાલા, અને આને વિશિષ્ટ પ્રકારની કૃપા કહેવાય છે. અને એટલા માટે જ આ યમના દૂતો યમરાજને પૂછે છે કે તો તમે અમને સરનામું આપો કે મારે ક્યાં જવું ને ક્યાં ન જવું. અને ત્યારે યમરાજ કહે છે તાહે કો મત જાવ જમડા, તાહે કો મત જાવ. એ આટલી જગ્યાએ ન જવું, કેટલી જગ્યાએ ન જવું, જેના ઘરની અંદર તુલસીનું વૃંદ છે, જેના ઘરની અંદર તુલસીનું વૃક્ષ છે, જેના ઘરની અંદર શ્રી મહાપ્રભુજીની દીક્ષા બાંધેલી છે, જેના ગળાની અંદર શ્રી મહાપ્રભુજીની કંઠી છે, જેના માથાની અંદર શ્રી મહાપ્રભુજીનું તિલક લગાવેલું છે, જેના ઉર્ધ્વ પ્રુંડ, જેના મસ્તિષ્ક ઉપર આ ભગવાનનું ચરણાર વિંદ છે, આટલા ઘરમાં ન જાઓ, એનો દરવાજો ન ખોલવો. હો, તમારો મારો દરવાજો ન ખોલી શકે યમરાજ. એ આ તો માર્ગ વલ્લભ વરનો કે જ્યાં પ્રવેશ નહીં વિધિહરનો. કે આ માર્ગ કેનો છે? ગોપાલદાસ કહે કે આ તો માર્ગ મારા વલ્લભવરનો, અને અહીંયા તો આવવા માટે રજા લેવી પડે મારા વાલા. હા, આ તમને ખબર નથી આ તિલકની અને આ પહેરવેશની કેટલી તાકાત છે, આ કંઠીની કેટલી તાકાત છે. આપણને કિંમત નથી આ તિલકની. આ તિલક શું છે? આ કંકુનું તિલક કરી, આ તિલક સેના માટે છે? આ તિલક ભગવાનનું ચરણારવિંદ છે. શું છે? આ ભગવાનનું ચરણ છે, અને ભગવાનનું ચરણ એટલે અભયત્વ છે, અભયતાનું દાન છે. આપણને ખબર નથી કાની શું કિંમત છે, એટલે તો આપણે કરતા નથી. અને આમ જોવા જઈએ તો કંકુમાં કેટલી તાકાત છે, કંકુમાં કેટલી તાકાત છે ખબર છે? આ કંકુનું તિલક છે ને, કંકુમાં શું તાકાત છે? કંકુમાં એટલી તાકાત છે કે તમારા તરફ આવતી કોઈ પણ પ્રકારની અમંગલતાને જે રોકી શકે છે, આ કંકુની તાકાત છે. અને એટલા માટે આપણે ચાંદલા કંકુ ના કરતા. ચાંદલો ક્યાં કરાય બેનો? કપારમાં. પણ કપારમાં ક્યાં? જો કે હવે તો ચાંદલો કરવાની વાત જ વહી ગઈ, હવે તો ક્યાં ચાંદલા કરે જ છે કોઈ, અને કરે છે તો ઓલા કેવા પ્લાસ્ટિકના, અને એ પાછા મેચિંગ મેચિંગ વાળા. બાઈએ લીલા કલરની પહેરી હોય તો લીલો ઠપકારે તો ઘરવાળાને લીલો બનાવી દે, બાઈએ પીરા કલરની પહેરી હોય તો પીરા કલરનો કરે, તે દી ઓલાને પીરો કરી નાખે, અને પાછી હાલતે બગાડી નાખી. જ્યાં ત્યાં ચોઈટો હોય બિચારો, બાથરૂમની દિવાલમાં ચોઈટો હોય, નરીસામાં ચોઈટો હોય, ક્યાં દૈસા બગાડી નાખ્યો ભાઈડાની, અને પાછા ક્યાંક અમારું સૌભાગ્ય છે. લે હવે સૌભાગ્ય કેદીનો 15 દી થયા બાથરૂમની દિવાલમાં ચોઈટો એને ઉખેડ મારા વાળા, શું કરશો? આવું હોય કંકુની તાકાત છે, અને અહીંયા નથી કરવાનો. આપણે તો અહીંયા ઠપકારીએ છીએ, અહીંયા નહીં. આ બે નેણની વચ્ચેની જે આ જગ્યા છે ને, આ જગ્યાની અંદર ચાંદલો થાય, કારણ કે અહીંયા આજ્ઞા ચક્ર છે. અહીંયા શું છે? આજ્ઞા ચક્ર છે, અને ન્યા કંકુનો ચાંદલો થાય, અને કંકુમાં ફાયર એનર્જી છે, જેના કારણે આજ્ઞા ચક્ર ખુલે. હવે અત્યારે કાંઈ હું યોગ શાસ્ત્ર ન ભણાવવા બેહાય, આમાં કેટલી તાકાત છે? આ કંકુની તાકાત ઈ છે. ચાલો પુષ્ટિ માર્ગને છોડી દઈએ તોય કંકુની ખાલી તાકાત માનો ને તોય કેટલી તાકાત છે. અને આ તિલક એટલા માટે છે આપણું, આપણે ખબર જ નથી, એટલા માટે તો દે તેના ધન. આ તુલસીની કંઠીમાં કેટલી તાકાત છે?
તુલસીમાં શું ગુણ છે? એલા મારા વાલા કોઈ લાકડું નહીં, નહીં બાવર, નહીં ચંદન, નહીં નકર ચંદન તો સૌથી ઉત્તમમાં ઉત્તમ છે ને, તો નહીં ચંદનનું લાકડું લીધું, નહીં બાવરનું, નહીં સવનનું, કોઈ લાકડાનો ઉપયોગ ન કર્યો, તુલસીનો જ કેમ ઉપયોગ કર્યો? શ્રી મહાપ્રભુજી કીધું કે તુલસીની જ કંઠી પહેરવાની. આ તુલસીમાં શું તાકાત છે આપણને ખબર નથી, આ પહેરવેશની શું તાકાત છે. દયા ભોવૈયાજીની વાર્તા વાંચો. દયા ભોવૈયા એક રાજાના નગરની અંદર ભોવાઈ કરવા ગયા, અને રોજ કેવા કેવા ખેલ બતાવે, કેવા કેવા ખેલ બતાવે. બોલો રાજા પ્રસન્ન ન થાય. એટલે કોઈને પૂછ્યું કે આ રાજા કાં પ્રસન્ન ન થાય, આ હું કેવા કેવા હરા હરા ખેલ કરું પણ આ રાજાને કાં મજા ના આવે? તો કે દયા ભોવૈયાજી તમને ખબર નથી, આ અમારો રાજા છે ને વૈષ્ણવ છે, તમે વૈષ્ણવ બનો, અને જો વૈષ્ણવ બનશો ને તો હમણાં તમારી ઉપર રીજી જશે. અને દયા ભોવૈયાજીએ શું કર્યું? આહા, સુંદર મજાનું તિલક કર્યું, ઉર્ધ્વપૂર્ણ તિલક કર્યું, બંડી પહેરી, ધોતી પહેરી, અને આવ્યા, અને જ્યાં ખેલમાં આવ્યા ને, અને જ્યાં રાજાએ જોયા દયા ભોવૈયાને વૈષ્ણવના ખેલમાં, ઓહો હો, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે, ઓહો, માલા તિલક મનોહર બાનો, એ માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે. આયે મેરે નંદ નંદન કે પ્યારે, તા તો રાજા ઉભા થઈ ગયા, તરત જ દયા ભોવૈયાજીને છાતીએ લગાડ્યા, ઓહો મારા વૈષ્ણવ આવ્યા, મારા વૈષ્ણવ આવ્યા. અને તેથી એટલો બધો આનંદ થયો, દયા ભોવૈયાજીને એટલું બધું ધન દીધું, દયા ભોવૈયા રાજી થઈ ગયા. અને એ પાછા પોતાના મુકામ ઉપર જાય છે, અને જ્યાં દયા ભોવૈયાજી પાછા એના મુકામ ઉપર જાય છે ને, ત્યાં પાછળ ચાર સ્ત્રીઓ ચાલી આવે છે. દયા ભોવૈયાજી પાછું વરીને જોયું અને પૂછ્યું, તમે કોણ છો, તમે કેમ મારી પાછળ ચાલો છો? એટલે કીધું કે હે દયા, અમે તમારી હત્યા છીએ, અમે તમારું પાપ છીએ. તો કે મારું પાપ, મારી હત્યા? તો કે હા. તો મારું પાપ હોય તો મારી અંદર રહેવું જોઈએ ને, તમે મારી બહાર કાઢો છો, તમે તો મારી પાછળ પાછળ ચાલો છો, અમે તારી અંદર જ હતા. શું કીધું પેલી ચારે? અમે તારી અંદર જ રહેતી હતી, પણ ત્યાં બંડી પહેરી અને આ તારા ગળાની અંદર તુલસીની માળા આવી ને આ તારા માથામાં તિલક આવ્યું ને, એનો અમને તાપ લાગે, એટલા માટે અમે બહાર વયા ગયા. કેનો તાપ લાગે? આ તિલકનો તાપ લાગે, આ કંઠીનો તાપ લાગે, આ બંડીનો તાપ લાગે. વિચાર કરો કે ખાલી રાજાને રીઝવવા માટે દયા ભોવૈયાએ તિલક કર્યું અને કંઠી પહેરી તો એની ચાર હત્યા નીકળી ગઈ. જો ગુસાઈજી શરણે લે અને ગુસાઈજી જ કંઠી પહેરાવે તો ક્યાં વાત જાય મારા વાલા, ક્યાં બની જાય? એનો સ્પર્શ ન કરી શકે, હા આટલી તાકાત છે. મારે સિર છે તમારી છાપ, એ બીજા ફાવે તેમ બોલે, એ બીજા ફાવે તેમ બોલે, મારે સિર છે તમારી છાપ, મારે સિર છે તમારી છાપ, મારા માથામાં તમારું છાપ લાગેલી છે, હવે મને કોઈનો ભય નથી, કોઈનો ભય ન લાગે. તાહે કો મત જાવ ઝમડા, આપણા ઘરનો દરવાજો યમરાજ ખોલી ન શકે, યમરાજ તો નતમસ્તક થઈને ઉભા રહીએ. ન જાતુ યમયાતના, શું કહે શ્રી મહાપ્રભુજી? ન જાતુ યમયાતના, ભવતુ તે પય પાનત, યમનાષ્ટકની લાઈન વાંચો, ન જાતું, એક પણ યમનાજીની બૂંદ તમારી અંદર ગઈ એટલે યમરાજની તાકાત ન તમારો દરવાજો ખોલી શકે. ડરો નહીં, ડરો નહીં, ભગવાન ઉપર ભરોસો રાખો. આ નામની મહિમા છે, આ શેનો મહિમા છે? નામનો, આ નામની તાકાત છે. આ નામ દ્વારા કૃપા કરી અજામિલ ઉપર, પછી ધ્યાન દ્વારા કૃપા કરી, અર્ચન દ્વારા કૃપા કરી, ધ્યાન દ્વારા કૃપા કરી આ વત્રાસુર ઉપર, અને જે વત્રાસુર પર ભગવાને કૃપા કરી, વિશ્વરૂપ ત્વષ્ટા પ્રજાપતિનો દીકરો વિશ્વરૂપ એને દેવતાઓએ ગુરુ બનાવ્યો,
અને એના એના ત્રણ મોઢા હતા, એક મુખથી મદિરા પીવે, એક મુખથી વેદ મંત્ર બોલે અને એક મુખથી માંસનો આહાર કરે. ઇન્દ્રને ખબર પડી ગઈ, ઇન્દ્રે આનું માથું કાપી નાખ્યું, બ્રહ્મ હત્યા લાગી ગઈ. હવે શું કરવું, બ્રહ્મ હત્યામાંથી બહાર તો નીકળવું ને, કઈ રીતે નીકળવું? અને બૃહસ્પતિ દેવતાએ કીધું કે જો કોઈ તારી બ્રહ્મ હત્યા વેચી લે તો તું બ્રહ્મ હત્યામાંથી મુક્ત થઈ જા. અને ચાર જણાએ આ બ્રહ્મ હત્યાને વેચી. કોણે? વૃક્ષ. આ વૃક્ષની અંદર જે ગુંદર થાય છે એ બ્રહ્મ હત્યાની નિશાની છે, અને એટલા માટે જ ઠાકોરજીની સામગ્રીમાં ગુંદર વપરાતો નથી. હં, આપણી ઠાકોરજીની કોઈ પણ સામગ્રી બને એ સામગ્રીમાં ક્યાંય ગુંદર આવે નહીં, કારણ કે બ્રહ્મ હત્યાની નિશાની છે. પછી જલની અંદર ઓલા પરપોટા, સેવાળ, આ બધું જે કઈ પણ થાય છે એ બ્રહ્મ હત્યાની નિશાની છે. આ પૃથ્વી, આ પૃથ્વીમાં વિના કારણ વગરના ખાડા ખબડા હાથે કઈ થાય ને, તિરાડો પડે એની મેળે મેળે, એ બ્રહ્મ હત્યાની નિશાની છે. અને ચોથી બ્રહ્મ હત્યા, આ બધી સ્ત્રીઓને ત્વાસો માસી માસી રજો રૂપે ન વર્તતે. ત્વાસો માસી માસી રજો રૂપે ન વર્તતે, રજસ્વલા ધર્મ એ બ્રહ્મ હત્યાની નિશાની છે. પણ બ્રહ્માજી આશીર્વાદ આપ્યો કે એ જ રજસ્વલા ધર્મ તમને માતૃત્વ અપાવશે, જાઓ. એટલે આશીર્વાદ રૂપે થયું. શું થયું? આશીર્વાદ રૂપે થયું. થઈ બ્રહ્મ હત્યા પણ આશીર્વાદ રૂપે મળ્યું છે. આ ચાર જણાએ આ બ્રહ્મ હત્યાને વેચી લીધી. અને એ પછી ત્વષ્ટાએ પાછો યજ્ઞ કર્યો. અને કેવો યજ્ઞ કર્યો? ઇન્દ્ર શત્રોર વિવરધ હસ્વ હસ્વાહ. ઇન્દ્રને મારે એવો દીકરો થાય, પણ મંત્રમાં ફરક રહ્યો એટલે ઇન્દ્ર થી મરાય એવો દીકરો જન્મો. અને એ આવ્યો વત્રાસુર. અને આ વત્રાસુર કઈ રીતે મરે? તો કે દધીચી ઋષિનું હાડકું મળે અને એમાં નારાયણ કવચની વિદ્યા ભળે અને એ વજ્ર બને તો આ વત્રાસુર મળે. ઇન્દ્ર મારા દધીચી ઋષિ પાસે આવ્યા કે હે બ્રાહ્મણ દેવતા, કૃપા કરો. અને જોઈ લ્યો આ ભારતનો બ્રાહ્મણ, હે, જેણે આ જગતને બચાવવા માટે પોતાના હાડકા કાઢીને દઈ દીધા મારા વાલા, એ આ બ્રાહ્મણ છે. આ સૃષ્ટિને સજાવનાર બ્રાહ્મણ છે. આ સૃષ્ટિને બચાવનાર પહેલેથી જ ઋષિમુનિઓ બ્રાહ્મણોએ આ સૃષ્ટિને ટકાવી રાખી છે. આ દધીચીએ પોતાનું હાડકું દીધું, જા લઈ જા, અને એમાં નારાયણ કવચની વિદ્યા ભણી અને એનું વજ્ર બનાવ્યું. અને હવે ઇન્દ્ર મહારાજ આવ્યા છે યુદ્ધ કરવા માટે. અને વત્રાસુરે આ વજ્રની અંદર નારાયણના દર્શન કર્યા. અને ચાર શ્લોકની અંદર ચતુશ્લોકી વત્રાસુર ચતુશ્લોકી, અહમ હરે તવ પાદેખ મૂલમ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતે ગુણાસ્તે ઋણીત વાસર કરો દુકાય એનાયનાક પૃષ્ટમ નચ પારમેશ્યમ ન સર્વભૌમમ નરસાધિપત્યમ પુનર્ભવમ સામંજસ્વાત પક્ષા ઇવ માતરમ કદા સંયમ્યતાવ સતરાક્ષુ ધારતા પ્રિયમ પ્રિયેવ યશિતમ વિસર્ણા મનોરવિ મોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ મન્માયાત્મા વિજદારગે સ્વાસક્ત ચિત્ત જનાત ભૂયાત. અહં હરે તવ પાદે કમૂલમ દાસાનુ દાસો ભવિતાસ્મિ. સુંદર મજાની આ વત્રાસુર ચતુશ્લોકી કે જેની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવ્યા છે, જે મહાપ્રભુજીના ચતુશ્લોકી છે. એવી જ રીતના આ વત્રાસુર ચતુશ્લોકી ઉપર પણ શ્રી મહાપ્રભુજીની વિવૃત્તિ છે, બહુ સુંદર મજાની, બરોબર. પણ ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ સિદ્ધ કર્યા છે આ વત્રાસુરે. આવી દિવ્ય સ્તુતિ ભગવાનની કરી અને વત્રાસુર ઉપર ભગવાને કૃપા કરી. એક વર્ષ સુધી વજ્ર ફેરે રાખ્યું વત્રાસુરની ચારેય બાજુઓ, પણ સ્પર્શ ન કરી શક્યું.
વત્રાસુર ની કેવી ભક્તિ હશે ભગવાન માટેની. અને એક વર્ષના અંતે આ વત્રાસુર નો મોક્ષ થયો. એ પછી અર્ચન દ્વારા માતા દીતી ઉપર અર્ચન દ્વારા કૃપા કરી. એ દીતીના જે ઇન્દ્ર ને મારે એવા દીકરા હતા એને બદલે ઇન્દ્ર ના મિત્ર થયા. 49 પ્રકારના વાયુનું જન્મ થયો. આ દીતી માતાના ગર્ભમાંથી આ 49 વાયુ થયા. એક ગર્ભ હતો, ઇન્દ્રએ ગર્ભની અંદર પ્રવેશ કર્યો, 7 ટુકડા કર્યા. એ 7 ના 7 ટુકડા કર્યા. 49 પ્રકારના વાયુ એનું પ્રાગટ્ય થયું. ઇન્દ્રના મિત્ર થયા. આ અર્ચન દ્વારા કૃપા દીતી માતા ઉપર થઈ અને 6 સ્કંદને વિરામ આપ્યો અને 7 સ્કંદનો પ્રારંભ. ઉતયઃ કર્મ વાસના, જ્યાં ભગવાન નરહરિ પ્રગટ થવાના છે. કોણ? ભગવાન નરહરિ. અને આ 7 સ્કંદ એટલે વાસના પ્રકરણ છે. શેનું પ્રકરણ છે? વાસના. જેમાં 3 પ્રકારની વાસનાનું વર્ણન છે, સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. સદવાસના પ્રહલાદજીની, અસદવાસના હિરણ્યકશિપુની અને મિશ્ર વાસનામાં 11-15 અધ્યાય જેમાં વર્ણન કરેલું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, સંન્યાસી આ બધાનું વર્ણન કર્યું એટલે એને મિશ્ર વાસના કીધી છે. સામગ્રી સરાવી લો, જેને જવું હોય એને જવા દો, પણ થોડીક બીજું તો હું થાય પણ લોકો ઉઠવા, પણ કારણ કે મહારાજ શ્રી પધાર્યા હતા એટલે થોડો વિલંબ થયો એટલે હવે એટલો સમયને આપણે થોડો કવર તો કરવો જોઈએ. બરોબર, જો અત્યંત મોડું થતું હોય તો તમે તમારે જઈ શકો. હું તો અહીંથી ભગવાન નરહરિ પ્રગટ થઈ જશે પછી જેઠો ઉતરીશ, ત્યાં સુધી નહીં ઉતરું, એ ગેરંટી. સમપ્રિય દસુરત ભૂતાનામ ભગવાન સ્વયં, સમપ્રિય સુરત ભૂતાનામ ભગવાન સ્વયં. અને પેલો વેલો પ્રશ્ન પરીક્ષિત રાજાએ સુખદેવજી બાવાને કર્યો કે હે બાપજી, હે ગુરુદેવ, તમે મને એ કહો કે ભગવાન તો એક બાજુથી તમે એમ કહો છો સમદર્શી હે નામ તિહારો, તમે એક બાજુથી એમ કહો કે ભગવાન સમદર્શી છે, ભગવાન તો પ્રાણી માત્રમાં એક સમાન દ્રષ્ટિ રાખે છે, અને એક બાજુથી ભગવાન વારંવાર આવું કેમ કરે છે? તો કે તને શું લાગ્યું? તો કે ભગવાન વારંવાર આવું કરે છે. કેવું કરે છે? કે ભગવાન વારંવાર દેવતાઓનું રક્ષણ કરે છે અને વારંવાર આ દૈત્યોને મારે છે. આવું કેમ? તો આમાં કઈ રીતે ભગવાન સમદર્શી થયા? સાધુ પૃષ્ઠમ મહારાજન હરે ચરિતમ પરમાદ્ભુતમ. હે રાજન, તારો પ્રશ્ન બહુ ઉત્તમ છે. સાધુ પૃષ્ઠમ, પણ પરમાત્માનું ચરિત્ર બહુ દુર્લભ છે અને ભગવાન બહુ અદ્ભુત છે. તું જે આવો પ્રશ્ન કરે છે આવો તારા જેવો જ પ્રશ્ન ઘણો સમય પહેલા તારા દાદા, કોણ? તારા દાદા યુધિષ્ઠિર મહારાજે જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો અને આ રાજસૂય યજ્ઞની અંદર તારા દાદાએ આવો પ્રશ્ન પૂછ્યો તો નારદજીને. હું તને એ વાત કહું. કઈ વાત? કે હું તને એની વાત કરું છું. હવે સાંભળ, કે રાજસૂય યજ્ઞની અંદર ભગવાન દ્વારકાધીશ બિરાજે છે અને પેલો શિશુપાલ, આ શિશુપાલે ભગવાનને ગાળો કાઢી અને કેટલી 100 ગાળ કાઢી અને 100 ગાળના અંતે ભગવાને સુદર્શન ચક્ર લીધું અને એ સુદર્શન ચક્ર લઈ અને આ શિશુપાલનું માથું કાપી નાખ્યું. અને જેવું શિશુપાલનું માથું કપાણું અને એમાંથી એક તેજ નીકળ્યું અને એ તેજ ભગવાનની અંદર સમાવિષ્ટ થઈ ગયું. અને જ્યાં ભગવાનની અંદર સમાવિષ્ટ થઈ ગયું ત્યાં તો બધા જોતા રહી ગયા કે આ શું, આહા, આ કેવું. હરે ચરિતમ પરમાદ્ભુતમ, આ ભગવાનનું ચરિત્ર તો અદ્ભુત છે. પ્રાપ્તા છે દ્યસ્ય વિદ્વિષઃ, આ આ કેવું કે ભગવાને આ શિશુપાલનું માથું કાપ્યું અને શિશુપાલમાંથી તેજ નીકળ્યું અને એ તેજ ભગવાનમાં સમાવિષ્ટ થઈ ગયું. તો આ કઈ પ્રકારનું ભજન? અને ત્યારે યુધિષ્ઠિર મહારાજે નારદજીને પ્રશ્ન પૂછ્યો કે હે નારદજી, આવું કેમ? આ કઈ રીતનું ભજન? તમે મને એક વાત બતાવો કે આ આ આ શિશુપાલે તો નકરો ભગવાનનો અપરાધ જ કર્યો છે અને ભગવાનને કેટલી બધી ગાળો કાઢી અને છતાં આવું કેમ? આ કેમ આવું થયો? અહો અત્યદ્ભુતમ યે તદ્દુર્લભે કાંતિ નામાની.
અત્ય દુર્લભમ આ ભગવાનનું ચરિત્ર આવું કેવું તમે મને સમજાવો અને ત્યારે નારદજી સમજાવે કે તને એવું લાગે છે હે રાજન કે ભગવાનનું ભજન ખાલી નીચે બેસી પલોટી વારી અને ભગવાનને હાથ જોડવાથી જ ભગવાનનું ભજન થાય એવું નથી એવું જરૂરી નથી કે પલોટી વારીને તમે હાથ જોડીને ભગવાનને તાલી પાડી દીજો એ જ ભગવાનનું ભજન છે ના તસ્માદ વૈરાનુ બંધેન નિર્વેણ ભયેન ચ હે રાજન એવું જરૂરી નથી કે ભગવાનને ખાલી નામ બોલવાથી જ ભગવાનનું ભજન થાય હા તમારું મન થાય ભગવાનને કયો ને ભગવાનને જે માનવું હોય છે એ જ ભગવાન માનશે ભગવાનને જે સમજવું હશે એ જ ભગવાન સમજશે તમે ભગવાનને ગારો કાઢો ને ભગવાન સ્તુતિ માની લેશે હા ઓ જરૂરી નથી ભગવાન કે તમે મંદિરમાં બેહો તો જ ભગવાનનું ભજન થાય તસ્માદ વૈરાનુ બંધેન નિર્વેણ ભયેન ચ કેવી વાત કરી અને એટલા માટે જ અહીંયા એક ઉદાહરણ આપ્યું આપણે જાહેર સભાની અંદર બેઠા છીએ બરોબર 5000 માણસની સભામાં બેઠા છીએ એક ભાઈ આવે અને આપણને ફૂલની માળા પહેરાવે અને એક આવે જ્યાં 5000 માણસની વેચારે ફેરવીનો લાફો મારે યાદ કોણ રહે ઓલો માળા પહેરાવવા વાળો કે ઓલો લાફો મારવા વાળો લાફો મારવા વાળો યાદ રહે ને તસ્માદ વૈરાનુ બંધેન આ વેર પણ એક પ્રકારનું ભજન છે હે રાજન તને ખબર નથી એ વેર ભલે કરે પણ એ વેર પણ એક પ્રકારનું ભજન છે ગોપ્યઃ કામાત ભયાત કંસઃ દ્વેષાત ચેદ્યોદયાનૃપઃ ઓલા ગોપિકાઓ જે ભગવાનને પ્રેમથી ભજન કરતા હતા તો એને પણ ભગવાન મળ્યા ભયાત કંસઃ ઓલો કંસ ભગવાનનું ભજન કઈ રીતે કરતો હતો તો કે મને અહીંથી કૃષ્ણ મારી નાખશે મને અહીંથી કૃષ્ણ મારી નાખશે ભયાત તો એને પણ ભગવાન મળ્યા દ્વેષાત છેદ્યોદયાનૃપઃ આ દ્વેષ દ્વારા આ છેદી નરે શિશુપાલ પૌંડ્રક આ બધા ભગવાનનો દ્વેષ કરતા હતા છતાં એને ભગવાન મળ્યા તો ખરા ભગવાન એને પ્રાપ્ત તો થયા યે યથામામ પ્રપદ્યંતે ભગવાન શું કહે છે યે યથામામ પ્રપદ્યંતે તામ તથામ ભજામ્યામ જે લોકો મારું ભજન જે રીતે કરે છે યે યથામામ પ્રપદ્યંતે જે મારી પ્રપત્તિ જે રીતે કરે છે હું એને એ જ રીતે પ્રાપ્ત થાઉં તું વેરથી ભજન કર હું તને એ રીતે મળીશ તું પ્રેમથી ભજન કર હું તને એ રીતે મળીશ એ વાત એક જ છે તસ્માત કેનુપ્યપાયેન મનઃ કૃષ્ણ નિવેશયે ઉપાય ગમે ઈ હોય મારા વાલા એનું પરિણામ એક જ નીકળવું જોઈએ કયું મનઃ કૃષ્ણ નિવેશયે મનની અંદર કૃષ્ણ આવવા જોઈએ બસ આના સિવાય કાંઈ નથી અને તરત જ એક બીજી વાર્તા કીધી કે તને ખબર નથી તું એમ કહે ને ક્યારનો કે ભગવાન દેવતાઓને મદદ કરે અને દૈત્યોને મારે એક દૈત્ય બાળક માટે ભગવાન નરહરિનું રૂપ લઈને પ્રગટ થયા કેવું કેવું રૂપ લઈને પ્રગટ થયા ભગવાન નરહરિનું રૂપ લઈને પ્રગટ થયા હિરણ્યકશિપુની વાર્તા કીધી કે હિરણ્યકશિપુ નામનો એક રાજા અને આ હિરણ્યકશિપુ કેવો પોતાના ભાઈના મરણનો બદલો લેવા માટે હિરણ્યાક્ષ નામના દૈત્યને ભગવાન વરાહે માર્યો અને હિરણ્યકશિપુએ વ્રત લીધું હતું કે જ્યાં સુધી આ મારા ભાઈને મારનાર વિષ્ણુ જોડે હું વેર ન લઈ લઉં ત્યાં સુધી હું જંપીશ નહીં અને તપ કરવા માટે આવ્યો જંગલમાં મંદરાચલ પર્વત ઉપર આવ્યો અને ઉભો ઉર્ધ્વ બાહુ નભો દ્રષ્ટિ અને ભગવાનનું તપ કરવાની શરૂઆત કરી કેનું તપ કરે છે બ્રહ્માજીનું રજોગુણી છે ને એટલે બ્રહ્માજીનું તપ કરે છે ઓમ બ્રહ્માય નમઃ ઓમ બ્રહ્માય નમઃ અને એ જ વખતે સામે એક વૃક્ષ ઉપર એક પોપટ બેઠો હતો અને આને હિરણ્યકશિપુએ શરૂ કર્યું ઓમ બ્રહ્માય નમઃ અને સામે પોપટ બોલે ઓમ નારાયણાય નમઃ અને મગજના તાર હલી ગયા બધા ઓહો દુશ્મનનું નામ આવ્યો આવ્યો ઘરે એની ઘરવાળી કયાધુ એ પૂછ્યું કે સ્વામી તમે તો સિદ્ધ સંકલ્પી છો અને એટલી વારમાં ભગવાન મળી ગયા તમને તો કે ના દેવી
હું જ્યાં તપ કરવા ગયો ને તો મેં તો મારા ઈષ્ટદેવ ની નામ ની શરૂઆત કરી બ્રહ્માય નમઃ. તા સામે એક પોપટ હતો એ મારા દુશ્મન નું નામ બોલતો હતો, ભગવાન નું નામ ન બોલ્યો. શું બોલ્યો? મારા દુશ્મન નું નામ બોલતો હતો, પણ મોઢામાંથી નારાયણ નું નામ ન બોલ્યો. અવી દુશ્મનાવટ ભગવાન જોડે. ઓલી કયાધુઈ સમજી ગઈ કે આનો દુશ્મન એક જ છે, અને એને હોતે મનમાં ઠામી લીધું આમ કે આજ ગમે એ થાય પણ આના મોઢામાંથી ગમે એમ કરીને 100 વાર ભગવાન નારાયણ નું નામ લેવડાવી દઉં. અને સ્ત્રી ધારે તો બધું જ કરી શકે. સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ બનાવી ની અંદર, સ્ત્રી ધારે તો ઘરને નરક થી ને બેતર બનાવી દે. આ સ્ત્રીમાં તાકાત હોય. સુશ્રુયા સુરદા વાચા મધુરયા ગિરા. સ્ત્રીનો મતલબ શું થાય? સુશ્રુયા સુરદા વાચા, જેની વાણી એકદમ મધુર છે. આ સ્ત્રીનું કર્તવ્ય છે બધાય. એટલે આ કયા દુએ નક્કી કરી લીધું અને સ્ત્રી ધારે એમ કરી શકે, કારણ કે એને જે આવડે એ જગતમાં કોઈને ન આવડે. હમણાં જેવું એપ્રિલમાં પરીક્ષાઓ પૂરી થઈ ને જેવું થયું ને એટલે હાલો હાલો ક્યાં જવાનું, મામાન ઘેર મામાન ઘેર. ઓલા છોકરાઓ ન માનતા હોય ને તો છોકરાઓ ઘોંકા માર્યો કે તાર બાપ ને મામાન ઘેર જાવ. લોલો છોકરો વેન કરે મામાન ઘેર જાઉં મામાન ઘેર જાઉં, અને એમાં જો ઓલો ના પાડે ને, ના ના ક્યાંય નથી જવું બેહો હેઠા. પછી હમણાં આમ ગયા તા ને વાં ગયા તા ને આ કેટલા રૂપિયાના પાણિયારા કરો કઈ ખબર પડે, બેહો ક્યાંય નથી જવું. હા જટ કઈ રજા પડી નથી ને મામાન ઘેર, ન્યા કાઢી હું લેવાનું. ઓ તા તો અને પાછા એને તમે કોઈ વાતે પૂગો નહીં, કોઈ વાતે પુગાય નહીં. અને પાછું એની પાસે સૌથી મોટામાં મોટું અસ્ત્ર કયું? આ સીધો નળ ખોલ નાખે અને કોણ એમાં ટાંકામાં કેટલું ભરેલું છે કઈ કઈ ખબર જ ન પડે. નીકળા જ રાખે ઘડાન ઘડા ઘડાન ઘડા, નીકળા જ રાખે નીકળા જ રાખે. તમે એને કોઈ વાતે ન પૂગો અને એવડા મોટા મોટા ભેકડા તણે વાત જવા દો. અને કેવું કેવું, ઓહો કેવું કેવું બોલે. ઓહો જિંદગીમાં કાંઈક તમારી પાસે માગીએ ને માંડ વરામાં એક દી શાંતિ લેવા જતા હોય તો હે અરે પણ આ કેટલાક ભેકડા. અને ઓલો ભાઈ એમ કહે ને કે ભાઈ હું તને ના નથી પાડતો પણ તું સાંભળ, એમાં એવું છે કે હું તને જવા દેવાની ના નથી પાડતો પણ મારે હમણાં છે ને હમણાં રજા જ છે 7-8 દિની, અને એમાંય મારે છે ને આ મારી કંપની તરફથી હમણાં મને 2 ટિકિટ મળી છે ફ્રી, અને મારે મુંબઈ મીટિંગ છે અને પ્લેનની 2 ટિકિટ મળી છે ફ્રી, અને મારે મુંબઈ મીટિંગમાં જવાનું છે. તો મને એમ વિચાર હતો કે કંપનીએ 2 ટિકિટ તો દીધી છે, એક તારી એક મારી, અને છોકરાની હું લઈ લઈશ. તો એ બાને તને પ્લેનમાં બેહાડી દઉં, બલૂન બતાવી દઉં અને મુંબઈ ફેરવી દઉં. તો મને એમ હતું કે તને ત્યાં ભેગી લઈ જાઉં પણ તું આ હજી પડ્યું નથી વેકેશન, હાલો મામાન કે. અને તા તો લે ક્યારે જવાનું છે? અરે પણ તારું સારું થાય, આ ક્યાં ગયું તારું બધું? સ્ત્રીયસ ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનામિ કૃતો મનુષ્ય. દેવતાય ન જાણી હકે મારા વાલા એને, તો આપણે તો ખીચડી ખાવા વાળા એને હું સમજીએ? કાંઈ નહીં, એને નમસ્કાર જ કરાય. હે ભગવાન ભલું કરે, એને કાંઈ કહેવાય શક્તિ છે ને. જવા દો. આ કયા ધુએ નક્કી કરી લીધું કે આજ ગમે એમ કરીને આ દુષ્ટના મોઢામાંથી 100 વખત ભગવાનનું નામ લેવડાવો. પીરસતા જાય, સેવા કરતા જાય. અને વરી પૂછ્યું કે સ્વામી તમે મને કહેતા હતા ને પણ મને બરોબર સમજાણું નહીં. તમે મને કહેતા હતા કે તમે વાં જપ કરવા ગયા અને તમે જ્યાં બ્રહ્માજીનું નામ લીધું તો ઓલો સામે પોપટ શું બોલ્યો? અરે દેવી હું તમને કેટલી વાર કહું કે જ્યાં મેં બ્રહ્માજીના નામની શરૂઆત કરી અને ત્યાં સામે પોપટ બોલે નારાયણાય નમઃ, એકવાર શરૂઆત થઈ ગઈ. વરી કવડાવતી જાય, આમ કરતી જાય, પૂતતી જાય નારાયણાય નમઃ, ઓલો બોલતો જાય અને આ વરી પૂતતી જાય. અને સાંજે જ્યાં સ્વયં કક્ષમાં આવ્યા, સેવા કરે છે, ચરણ સેવા કરે છે. અને ચરણ સેવા કરતા કરતા પૂછ્યું, સ્વામી અત્યાર સુધી હું તમારી સેવામાં હતી ને તમને ખવડાવતી હતી આ કરતી, મને બરોબર સમજાણું નહીં, તો તમે મને પાછું કહો કે તમે તપ કરવા ગયા અને તપ કરવા ગયા તો ઓલો પોપટ મળ્યો હતો ને શું કહેતા હતા, કાંઈક શું બોલતો હતો? અરે દેવી હું તમને કેટલી વાર કહું
કે જ્યાં મેં તપની શરૂઆત કરી અને જ્યાં બ્રહ્માજીના નામની શરૂઆત કરી, તો સામે એક પોપટ બેઠો હતો અને એમણે શરૂઆત કરી, નારાયણાય નમઃ, નારાયણાય નમઃ, નારાયણાય નમઃ, નારાયણાય નમઃ, નારાયણાય નમઃ. અને હવે કયા દુના હૃદયની અંદર નારાયણ, કયા દુના શ્રવણની અંદર નારાયણ, હિરણ્યકશિપુના મુખની અંદર નારાયણ, હિરણ્યકશિપુના હૃદયની અંદર નારાયણ. અને એ જ વખતે બોલીએ પ્રહલાદજી મહારાજ જી. આ પ્રહલાદ કયા દુના ગર્ભની અંદર આવી ગયા છે, બિંદુ સ્વરૂપે. થોડો સમય ગયો, જ્યાં 3-4 મહિના ગયા, કયા દુએ આવીને કીધું કે સ્વામી તમે પિતા બનવાના છો. અને એ જ વખતે થઈ ગયું, આજ મુહૂર્ત સારું, અને ગયો જંગલમાં, લાગી ગયો. 100 વર્ષ સુધી તપ કર્યું. કેટલા વર્ષ? 100 વર્ષ. અને પ્રહલાદજી કયાધુના ગર્ભમાં 100 વર્ષ સુધી રહ્યા. કેટલા વર્ષ સુધી? 100 વર્ષ. આપણને એમ થાય કે મહારાજ આવી વાત, હું વાત શું કરો, કઈ 100 વર્ષ રહીએ ગર્ભમાં બાળક રહીએ. આજનો દાખલો તાજો, જુનાગઢનો આ નવગણ, એની માના પેટમાં 9 વર્ષ સુધી રહ્યો હતો. કેટલા વર્ષ? 9 વર્ષ. તો આજનો સામાન્ય માણસ જો 9 વર્ષ રહી શકતો હોય, આ તો પ્રહલાદ છે, કેમ ન રહીએ. અને બીજી વાત ઈ કે કયાધુ માયે પાણીપુરી નહોતી ખાધી, એટલે બની શકે હવે ન રહીએ. પાણીપુરી ખાવાથી પ્રહલાદ ન થાય, પાઉંભાજી ખાવાથી પ્રહલાદ ન થાય, એ બ્રેડના ટોસા ઉડાડવાથી પ્રહલાદ ન થાય. એના માટે કયાધુ જેવું સામર્થ્ય પેલા હોવું જોઈએ. એ કયાધુને નારદજી લઈ ગયા અને પ્રહલાદજીને ગર્ભની અંદર દરેક શાસ્ત્રો ભણાવી દીધા. અને 100 વર્ષના અંતે નારદજીએ કીધું કે બેટા જન્મ લે. તો પ્રહલાદજીએ કીધું કે જન્મ લઉં એક શરત ઉપર, તમે મને જે કઈ પણ ભણાવ્યું છે એ હું ભૂલું નહીં. નારદજીએ કીધું કે તથાસ્તુ. પ્રહલાદજીનો જન્મ થયો અને અહીંયા બ્રહ્માજી પ્રસન્ન થયા. કા સિદ્ધોસ્મિ કાશ્યપેયઃ, હે કાશ્યપે, તારું તપ સિદ્ધ થયું, ઉભો થા. અને હિરણ્યકશિપુ ઉભો થયો. બ્રહ્માજીએ પોતાના તરફથી કૃપા કરી, પોતાના કમંડલમાંથી એક અંજલી બલી અને જલ આ હિરણ્યકશિપુ ઉપર છાંટ્યું. 20,000 હાથીની તાકાત દીધી, લોઢા જેવી કાયા થઈ ગઈ, વજ્ર જેવી ઉભો થયો. હે બ્રહ્માજી, મને અમરત્વ આપો. બ્રહ્માજીએ કીધું, કીધું મારી પાસે નથી, તને ક્યાં આપું? તો કે તું તો એવું કરો કે હું જેટલા વરદાન માગું એટલા આપો. તો કે હા દીધા, બોલવા મન. તો કે રાત્રે ન મરું તથાસ્તુ, દિવસે ન મરું તથાસ્તુ, અંદર ન મરું તથાસ્તુ, બહાર ન મરું તથાસ્તુ, અસ્ત્રથી ન મરું તથાસ્તુ, શસ્ત્રથી ન મરું તથાસ્તુ, બહિર ન મરું તથાસ્તુ, અંદર ન મરું આહાહા, પશુથી ન મરું તથાસ્તુ, નરથી ન મરું તથાસ્તુ. ઓહો, ક્યાં મારવો અને કઈ જગ્યાએ મારવો? આવા વરદાન લઈને આવ્યો, પાતાળ જીતી લીધું, પૃથ્વી જીતી લીધી, આકાશ જીતી લીધું, દેવતાઓને કાઢી મૂક્યા, ભગવાનના દરેક મંદિરો બંધ કરી દીધા, બ્રાહ્મણોને કેદખાનામાં નાખી દીધા, અને જે કોઈ નારાયણનું નામ લે એને મારી નાખે. અને એમાં થોડો સમય ગયો, પ્રહલાદજીને લઈને આવ્યા. કયા દુ કે આ તમારો દીકરો છે પ્રહલાદ? અરે વાહ. એટલે પ્રહલાદજીને ગોદમાં બેસાડ્યા, અને ગોદમાં બેસાડી અને પૂછ્યું હિરણ્યકશિપુએ, કેમ પ્રહલાદ, કછું પડે કઈ ભણ્યા? તો પ્રહલાદજીએ કીધું, ભણ્યો ને. એટલે શું કીધું? તું જે ભણ્યો છે એમાંથી તને જે સારું લાગે એ કે, જો ખબર પડે કે બાળકને કયા વિષયમાં રુચિ છે. આપણે તો એને ગરદન દાબીએ, એનું ગળકું દાબીએ, તારે આ જ ભણવાનું. ના, એને એ પૂછો કે તું જે ભણ્યો છે એમાં તને શું સારું લાગ્યું, એટલે ખબર પડે કે એની રુચિ શેમાં છે. આ હિરણ્યકશિપુ પૂછ્યું, તું જે ભણ્યો એમાંથી તને શું સારું લાગ્યું? મતિર કૃષ્ણે પરતઃ, મતિર કૃષ્ણે પરતઃ, હે પિતા જંગલમાં જાઓ, ગૃહમ અંધકૂપમ વનમ ગતોસિ હરિમાશ્રયેતઃ. હે પિતા, આ ઘર તો અંધારો કૂવો છે, અને આ ઘરમાં શું રહીને કરવું? વનમાં જાઓ અને ભગવાનનું ભજન કરો, પરમાત્માનું નામ લો. ભગવાનનું નામ લેવાની વાત કરી, હેઠો ઉતારી દીધો. ઓલા સંડામર્કને બોલાવ્યા, શુક્રાચાર્યના દીકરા છે બે ગુરુ, સંડ અને અમર્ક, પણ એનું નામ બોલાય જોઈએ સંડામર્ક. એને બોલાવ્યા, લઈ જવાને અને રાક્ષસી વિદ્યા ભણાવો, આ મારો દીકરો નથી, મારો દીકરો થઈને નારાયણનું નામ લઈ જવાને અત્યારે ને અત્યારે. લઈ ગયા.
અને થોડા સમય થયો પાછા બોલાવ્યા, પાછો બોલાવ્યો પ્રહલાદ ને, ભણો ભણો ને શું ભણો, તું ભણો એમાંથી તને સારું લાગે ઈ કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ ઇતિ પુંસાર પિતા ભક્ત્યા ચેત નવલક્ષણા, ઇતિ પુંસાર પિતા ભક્ત્યા, હે પિતા આ નવદા ભક્તિ ભણો ભગવાનની, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, ઓહો અને જા નારાયણનું નામ લીધું ને તો સર્પની બોર્ડમાં નાખ્યા કઈ ન થયું, ઓહો ઓલી હોલિકા લઈને બેસી ગઈ, હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ, આને કઈ ન થયું, છ મહિના સુધી કાલ કોટડીમાં પૂરી દીધા, હવા પણ ના આવે જ્યાં એવી કાલ કોટડીમાં પૂરી દીધા, છ મહિના પછી કોટડી ખોલી હતો એના કરતા પણ તાજો થઈને આવ્યો, કોઈ વાતે મરે નહીં, કયા ધુઈ પ્રહલાદ ને સમજાવે કે બેટા અવી જીત શું કામ કરે, તારો બાપ તને મારી નાખશે, ના માં એની તાકાત નથી, કારણ કે મારવા વાળો પણ હરી છે અને બચાવવા વાળો પણ હરી છે, મારા બાપનું કઈ ના આવે, હું ને હું મારા બાપથી ડરતો નથી, અને હું શું કામ બોલું મારા બાપને ગમે એવું, મારા ભગવાનને જે ગમે એ હું બોલીશ, ઓમ નમો ભગવતે વાસુદેવા, હે માં તું ચિંતા ન કર, અને વરી સંડા મર્કની પાસે આને ભણવા મોકલો, આને આનામાં કાંઈક અક્કલ આવે, આ કાંઈક રાક્ષસી વિદ્યા ભણે, અને પ્રહલાદજી આવ્યા પાછા આશ્રમમાં, અને જ્યાં આશ્રમમાં આવ્યા ને તો એક વખત સંડા મર્ક ક્યાંક બહાર ગયા, અને નાના નાના બાળકો છો, નાના નાના બાળકો એ બધા એ તૈયારી કરી, અને પ્રહલાદજીને પૂછ્યું, પ્રહલાદ આપ તો કિસી સે ડરતે નહીં, તો પ્રહલાદજીએ કીધું કે ક્યું ડરે, તો કે આપ યે સબ કર રહે હો કોન કે ભરોસે, તો પ્રહલાદજીએ કીધું મારા ભગવાનના ભરોસે, આપકો ભગવાન દિખતે હૈ, પ્રહલાદજીએ કીધું હા દિખતે હૈ, એટલે પ્રહલાદજી આ નાના નાના બાળકોને પૂછ્યું તમારે ભગવાનને જોવા જ, તમે ભગવાન દેખને, ઓલા બાળકોએ કીધું કે હા હા અમે બી દેખને હે, અમારે જોવા છે ભગવાન, હું તમને પૂછું તમારે બધાને ભગવાન જોવા, હા કે ના, તો જે પ્રહલાદજીએ કર્યું એ તમે બધા બે મિનિટ માટે કરો, હમણાં ભગવાન હાજર, ક્યાં હમણાં જ ભગવાન હાજર થઈ જશે, અને પ્રહલાદે ઓલા નાના નાના બાળકોને બોલાવ્યા અને કીધું, એકને કીધું કે ચલો મૃદંગ ઉઠાવો, અને એકને ઉપાડી મૃદંગ, એકને દીધા કાંસા, એકને દીધી જાન, એકને દીધા ઓલા બધા જાન પકાલા, અને થઈ ગયા બધા કરતાલ લઈને તૈયાર, શ્રીમન નારાયણ નારાયણ હરી.